દાંતીવાડા તાલુકામાં આવેલા ખેડા પાખર જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી શાળાના જર્જરિત ઓરડા ઉતારવા માટે 2015માં મંજૂરી આપવામાં આવી હતી, છતાં ગ્રામજનોની અનેક રજૂઆતના પગલે હજુ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. વળી જિલ્લા પંચાયતના પ્રમુખના ખુદના ગામમાં નવીન ઓરડાઓ મંજૂર ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે આધુનિકરણ ચોક્કસ આવકારદાયક છે, પરંતુ તેની સામે ભૌતિક સુવિધા પણ સમયસર અને પર્યાપ્ત રીતે મળી શકે તે પણ અનિવાર્ય છે. પાખરખેડા ગામ છે, પાખરખેડા ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા છીએ. અહીંયા શાળા છેલ્લા 2015થી અહીંયા ડેમેજ જાહેર કરી દેવામાં આવી છે. અહીંયા ગામ લોકોની અનેક વાર રજૂઆતોને પગલે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ શાળાને હજુ સુધી આ ડેમેજ કર્યા બાદ નવી શાળાઓના ઉરડા મંજૂર કરવામાં નથી આવ્યા. ત્યારે આ બાબતને લઈને ખેડા ભાખર ગામના જે વાલીઓ છે, એ જાગૃત યુવાનો છે, તમામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આપણી સાથે આ ગામના અને એસએમસીના અધ્યક્ષ એમની જાડે સાથે સીધો જાણવાનો પ્રયત્ન કરીશું. જે શાળા છે કેટલા સમયથી આ ડેમેજ છે? 2015 સાહેબ. અને ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી? જિલ્લા કક્ષાએ જ જિલ્લા પ્રમુખ સમિતિ કરીને, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિની કરી છે, લખાભાઈ પટેલો આપણે ધારાસભ્ય ધોનેરાને કરેલ છે, અને વારંવાર જે તાલુકામાં પણ કરેલ છે, પણ હજુ હજુ કોઈ આ શાળાનું કોઈ કર્યું જ નથી. પાંચ આગામી શાળા કે અમારા બાળકો ભણાવવા માટે અમારે કોક તો કરવું જ પડશે ને, સરકાર સામે મરચો મળવો મળે ને, ગમે તે કરવું જ પડશે એમ. તો આ હતા શાળાના એસએમસી અધ્યક્ષ, એમની જાણે પ્રયત્ન કર્યો. જે આ શાળા જો આગામી સમયમાં મંજૂર નહીં કરવામાં આવે તો બાળકોના ભવિષ્યની ચિંતા કરી અને આગામી સમયમાં ચૂંટણીલક્ષી જે મોરચો તૈયાર કરવાની જે ધમકી આપવામાં આવી છે. આપણી સાથે બીજા પણ એક વાલી છે, એમની જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. શાળા જે ડેમેજ છે, શું કહેશો? શાળા તો પહેલાં તો આ પોળા જે પડે છે ને, નીચે છોકરાઓ ભણે છે, તે તેમને બહુ પરેશાન થયો છે. એટલે ખાસ કરીને સરકારને એટલી વિનંતી છે કે અમારે સ્કૂલ થોડી સારી બનાવી આપે. આપણી સાથે બીજા પણ એક વાલી છે, એમની જોડે પ્રયત્ન કરીશું. શાળા જે ડેમેજ છે, શું કહેશો? શાળા ડેમેજ છે એટલે છોકરાઓ છે ને, આજે છેલ્લા 4-5 વર્ષથી સાહેબને બહાર ભણાવવાની, બહારે છત નીચે તડકામાં ઊભા રહીને છોકરા બેસે છે. સાહેબ અહીંયા લીમડા છોલે બેસીને ભણાવે છે, કંઈ સગવડ નથી. આ ગામમાં સ્કૂલ આખી ડેમેજ છે, દેખો તમે, આમ વિડીયો કરી દો, આખી ડેમેજ છે. આ શાળા છેલ્લા 5 વર્ષથી ડેમેજ બતાવવામાં આવી છે, પરંતુ હજુ પણ સરકાર દ્વારા કોઈ પણ નિકાલ કરવામાં નથી આવ્યો. ત્યારે ક્યાંક ને ક્યાંક બાળકો ઉપર વિપરીત અસર પડી રહી છે. ત્યારે શાળામાં માત્ર ને માત્ર હાલમાં ડેમેજ જે ઓરડા બતાવી દેવામાં આવ્યા છે, ત્યારે હાલમાં માત્ર ને માત્ર એક જ ઓરડો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક હાલમાં જે બાળકો છે એ શાળામાં જે ઝાડની છત નીચે ભણવા માટે હાલમાં મજબૂર બન્યા છે, અને લોકડાઉનની પરિસ્થિતિ હોવા છતાં બાળકો હાલમાં ઘરે છે, પરંતુ આગામી સમયમાં જ્યારે જ્યારે સ્કૂલ ચાલુ કરવામાં આવશે ત્યારે બાળકો ઉપર ભવિષ્યની મોટી એક ચિંતા હોય તેવું વાલીઓ હાલમાં જણાવી રહ્યા છે. આપણી સાથે બીજા પણ એક ગામના અગ્રણી છે, એમની જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. કાકા, શાળા જે ડેમેજ છે, શું કહેજો સરકારને? સાહેબ, 15 વર્ષથી આ નાલ ડેમેજ છે, બરાબર. અમે ઘણા ધક્કા માર્યા, ઘણા માણસો પાસે જ્યાં પણ કોઈ જવાબ આપતો નથી.